આ વિડીયો જોઈ રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોનું હું ચેતન પટેલ સ્વાગત કરું છું અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે મધ્યવર્તી સ્થિતિના માપ બહુલક વિશે માહિતી મેળવીશું. તો બહુલકની સંજ્ઞા ઝેડ છે, એટલે બહુલકને ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ અવર્ગીકૃત માહિતીનો બહુલક આપણે કેવી રીતે શોધવો? તો અવર્ગીકૃત માહિતીનો બહુલક એટલે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતા અવલોકનની કિંમત. અને આપણને જે માહિતી આપી હોય એમાં જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય અથવા સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું હોય એની કિંમતને આપણે બહુલક તરીકે ઓળખીશું. દાખલા તરીકે 7 4 3 2 3 6 9 નો બહુલક ખાલી જગ્યા છે, આવું આપણને પૂછવામાં આવ્યું છે. તો આ માહિતીમાં આપણે જોઈ શકીએ છીએ કે 3 1 ને 1 2 વખત 3 આવે છે, એટલે સૌથી વધુ વખત 3 રિપીટ થયા, એટલે બહુલક ઝેડ બરાબર 3 કહેવાય. એ જ રીતે એના સિવાય બીજી એક માહિતી આપી છે, 2 6 1 4 2 5 3 4 નો બહુલક ખાલી જગ્યા ને ખાલી જગ્યા છે. તો આમાં 2 2 વખત આવે છે અને 4 પણ 2 વખત છે, એટલે આ બહુલક અહીંયા 2 અને 4 બંને છે, મતલબ આ દ્વિબહુલકીય માહિતી છે. જેમાં 2 બહુલક આવતા હોય એને દ્વિબહુલકીય માહિતી તરીકે ઓળખવામાં આવે, એટલે 2 અને 4 બંને જવાબો એના બહુલક તરીકે લખી શકાય. તો આ અવર્ગીકૃત માહિતીનો બહુલક આપણે આ રીતે શોધીશું. હવે વર્ગીકૃત માહિતીનો બહુલક અથવા ઝેડ, તો વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનું સૂત્ર ઝેડ બરાબર એલ પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો કરી ગુણ્યા એચ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આની અંદર આ બધું જે લખેલું છે એનો અર્થ સમજીશું આપણે પહેલાં. તો વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટે સૌપ્રથમ આપણે શું કરીશું? તો આપણને જે વર્ગ અને આવૃત્તિ આપી હોય એમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે એ આપણે સૌપ્રથમ જોઈશું. તો સૌથી મોટી આવૃત્તિને F1 તરીકે ઓળખવામાં આવે છે, અથવા મહત્તમ આવૃત્તિને F1 તરીકે ઓળખવામાં આવે છે. એટલે સૌપ્રથમ F1 બરાબર સૌથી મોટી આવૃત્તિ જે હોય તેને આપણે F1 તરીકે લખીશું. ત્યારબાદ સૌથી મોટી આવૃત્તિવાળો વર્ગ કયો છે એ આપણે જોઈશું. સૌથી મોટી આવૃત્તિવાળો જે વર્ગ હોય એને બહુલકીય વર્ગ તરીકે ઓળખવામાં આવે છે, એટલે F1 પરથી આપણે બહુલકીય વર્ગ નક્કી કરીશું. પછી L એટલે શું? તો બહુલકીય વર્ગની અધરસીમા. બહુલકીય વર્ગની શરૂઆત જ્યાંથી થતી હોય એને અધરસીમા તરીકે ઓળખીશું, એટલે L બરાબર બહુલકીય વર્ગની અધરસીમા. F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગ જે હોય એની આગળના વર્ગની આવૃત્તિ, જેને F0 તરીકે ઓળખવામાં આવે છે. અને F2 એટલે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ. F2 બરાબર શું થાય? તો બહુલકીય વર્ગ જે હોય એના પછીના વર્ગની આવૃત્તિ. અને H એટલે જે તે વર્ગની વર્ગ લંબાઈ. ઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટે એક ઉદાહરણ જોઈશું. તો નીચે આપેલી માહિતીનો બહુલક શોધો. પરિવારના સભ્યોની સંખ્યા 1 થી 3 3 થી 5 5 થી 7 7 થી 9 અને 9 થી 11, આ રીતે આપણને 5 વર્ગ આપ્યા છે. નીચે પરિવારોની સંખ્યા આપી છે એટલે આવૃત્તિ આપી છે. તો 7 8 2 2 અને 1. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કેવી રીતે કરીશું? તો આપણને જે આવૃત્તિ આપી હોય એમાંથી જે સૌથી મોટી આવૃત્તિ અથવા સૌથી મહત્તમ આવૃત્તિ હોય એને આપણે F1 તરીકે ઓળખીશું, એટલે F1થી આપણે શરૂઆત કરીશું. તો અહીંયા 7 પછી 8 એટલે સૌથી મોટી આવૃત્તિ 8 છે, જેને આપણે F1 તરીકે ઓળખીશું. F1 બરાબર 8, એટલે લખવાનું કેવી રીતે? તો સૌથી મહત્તમ એટલે મોટી આવૃત્તિ F1 બરાબર 8. આમાં કોઈ કોઠો બનાવવાનો નથી. હવે બહુલકીય વર્ગ એટલે સૌથી મોટી આવૃત્તિ જે વર્ગમાં હોય તે વર્ગને આપણે બહુલકીય વર્ગ તરીકે ઓળખીશું. તો 3 થી 5 જે છે એનો બહુલકીય વર્ગ છે, કારણ કે સૌથી મોટી આવૃત્તિ એ 8 છે. તો બહુલકીય વર્ગ બરાબર 3 થી 5. હવે 3 થી 5નો વર્ગ છે જે બહુલકીય વર્ગ છે, એટલે અધસીમા એની 3 કહેવાય, એટલે L બરાબર 3 લઈશું. તો અધસીમા L બરાબર 3. હવે F0 એટલે F1ની આગળનો વર્ગ જે છે અથવા બહુલકીય વર્ગની આગળનો વર્ગ જે છે 1 થી 3, એની આવૃત્તિ હોય એને આપણે F0 તરીકે ઓળખીશું. અને આ 7 છે એને આપણે F0 તરીકે ઓળખીશું. તો F0
બરાબર 7 છે અને બહુલકીય વર્ગ પછીનો વર્ગ જે હોય એને F2 તરીકે ઓળખીએ છીએ એટલે 5 થી 7 વાળો વર્ગ જે છે એની આવૃત્તિ આ 2 છે એને આપણે F2 તરીકે ઓળખીશું તો F2 બરાબર 2 અને વર્ગ લંબાઈ H H બરાબર શું તો 3 માઈનસ 1 કરીશું તો 2 અથવા 5 માઈનસ 3 કરીશું તો 2 એટલે વર્ગ લંબાઈ H બરાબર પણ 2 આવશે હવે બહુલક શોધવાનું સૂત્ર લખીશું તો Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઈનસ F0 છેદમાં 2F1 માઈનસ F0 માઈનસ F2 ગુણ્યા H બરાબર હવે L ની જગ્યાએ આપણે 3 લખીશું પ્લસ કૌંસમાં F1 તો F1 બરાબર 8 છે માઈનસ F0 F0 ની જગ્યાએ 7 લઈશું છેદમાં 2F1 એટલે 2 કૌંસમાં 8 માઈનસ F0 તો F0 7 માઇનસ F2 F2 ની જગ્યાએ 2 છે ગુણ્યા H ની જગ્યાએ 2 લખીશું તો બરાબર 3 પ્લસ 8 માઇનસ 7 કરીશું તો 1 8 માઇનસ 7 બરાબર 1 છેદમાં 8 2 16 માઇનસ આ 7 અને માઇનસ 2 એટલે માઇનસ 9 ગુણ્યા 2 બરાબર 3 પ્લસ 1 ગુણ્યા 2 એટલે 2 થાય છેદમાં 16 માંથી 9 બાદ કરીશું તો 7 આવશે બરાબર 3 પ્લસ 2 છેદમાં 7 એટલે 2 ભાગ્યા 7 આપણે કરી જોઈએ પહેલા ભાગના ચાલેની શું ચલાવીશું તો 7 2 14 20 માંથી 14 બાદ કરીશું તો 6 7 8 56 7 5 35 એટલે 0.285 આ બેનો સરવાળો કરીશું તો ઝેડ બરાબર 3.285 સ્વાધ્યાય 14.2 એક્ઝામ્પલ નંબર 1 દર્દીઓની ઉંમરનો બહુલક શોધો ઉંમર વર્ષમાં હવે જો અહીંયા આપણને 6 વર્ગ આપ્યા છે 5થી 15 15થી 25 25થી 35 35થી 45 45થી 55 અને 55થી 65 દર્દીઓની સંખ્યા 6 11 21 23 14 અને 5 છે હવે આનો આપણે બહુલક શોધવાનો છે તો સૌપ્રથમ સૌથી વધુ આવૃત્તિ અથવા મહત્તમ આવૃત્તિ જોઈશું તો સૌથી વધુ આવૃત્તિ 23 છે એટલે F1 બરાબર 23 કહેવાય સૌથી મહત્તમ આવૃત્તિને F1 તરીકે ઓળખીશું બહુલકીય વર્ગ 35થી 45 સૌથી વધુ આવૃત્તિવાળો વર્ગ જે છે 35થી 45 એ બહુલકીય વર્ગ કહેવાય અને બહુલકીય વર્ગની અધર સીમા એટલે L બરાબર 35 થશે એટલે આ 35 છે એને L તરીકે ઓળખીશું પછી F0 એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે એની આગળનો વર્ગ એટલે 25થી 35 છે એની આવૃત્તિ હોય ને F0 એટલે 21ને આપણે F0 તરીકે ઓળખીશું એ જ રીતે F2 તો બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ એટલે 45થી 55 જે છે એ વર્ગની આવૃત્તિ છે 14 એને F2 તરીકે ઓળખીશું તો આ F2 થશે અને વર્ગ લંબાઈ H તો H માટે 15 માઇનસ 5 એટલે 10 આવશે વર્ગ લંબાઈ H 10 આવશે અહીંયા આપણે બિલકુલ શોર્ટ એન્ડ સ્વીટ લખીશું તો F1 બરાબર 23 પછી બહુલકીય વર્ગની અધા સીમા એટલે L બરાબર 35 F0 બરાબર 21 જે F2 બરાબર 14 અને H એટલે વર્ગ લંબાઈ H બરાબર 10 થશે હવે બહુલક શોધવાનું સૂત્ર Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H બરાબર હવે એલની જગ્યાએ આપણે 35 લઈશું પ્લસ કૌંસમાં F1 F1 બરાબર 23 માઇનસ F0 F0 21 છેદમાં 2F1 એટલે 2 કૌંસમાં 23 માઇનસ F0 ની જગ્યાએ 21 માઇનસ F2 ની જગ્યાએ 14 ગુણ્યા H બરાબર 10 છે તો બરાબર 35 પ્લસ 23માંથી 21 બાદ કરીશું તો 2 છેદમાં 23 ગુણ્યા 2 એટલે 46 માઇનસ આ માઇનસ 21 અને માઇનસ 14નો સરવાળો કરીશું તો 4 ને 1 5 અને 1 ને 2 3 એટલે માઇનસ 35 થશે ગુણ્યા એચની જગ્યાએ 10 છે તો બરાબર 35 પ્લસ 2 ગુણ્યા 10 કરીએ એટલે
20 થાય અને 46 માંથી 35 બાદ કરીશું તો 6 માંથી 5 બાદ કરી તો 1 અને 4 માંથી 3 બાદ કરીશું તો 1 હવે 20 ભાગ્યા 11 કરી જોઈએ તો બરાબર 35 પ્લસ 20 ભાગ્યા 11 11 એકા 11 9 11 8 88 11 એકા 11 1.818 તેનો બહુલક શોધો દાખલા તરીકે વીજળીના બલ્બ હોય એનું આયુષ્ય કલાકમાં આપેલું છે તો એનું બહુલક આપણે શોધવાનો છે તો આયુષ્ય કલાકમાં હવે આમાં આપણે 6 વર્ગ આપ્યા છે 0 થી 20 20 થી 40 40 થી 60 60 થી 80 80 થી 100 અને 100 થી 120 આવૃત્તિ 10 35 52 61 38 અને 29 તો સૌપ્રથમ સૌથી મોટી આવૃત્તિ આપણે જોઈશું સૌથી મહત્તમ આવૃત્તિ 61 છે તો એને F1 તરીકે ઓળખીશું હવે બહુલકીય વર્ગ એટલે સૌથી મોટી આવૃત્તિ જે છે એ કયો વર્ગ છે તો 60 થી 80 બહુલકીય વર્ગ 60 થી 80 છે તો એની અધસીમા L બરાબર 60 થાય એટલે L બરાબર 60 લઈશું આપણે હવે F1 ની આગળના વર્ગમાં F0 તો F0 બરાબર 52 આવશે અને એના પછીના વર્ગમાં F2 એટલે F2 બરાબર 38 આવશે અને વર્ગ લંબાઈ h તો h બરાબર 20 લઈશું કારણ કે 20 માઈનસ 0 એટલે 20 થાય તો f1 બરાબર 61 પછી બહુલકીય વર્ગની અધસીમા l બરાબર 60 અને બહુલકીય વર્ગ 60 થી 80 છે પછી f0 બરાબર 52 f2 બરાબર 38 અને h બરાબર 20 છે વર્ગ લંબાઈ હવે બહુલક શોધવાનું સૂત્ર z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h બરાબર હવે l ની જગ્યાએ આપણે સાઈડ લઈશું પ્લસ કૌંસમાં f1 બરાબર 61 માઇનસ f0 52 છેદમાં 2 ગુણ્યા 61 2 f1 એટલે 2 ગુણ્યા 61 માઇનસ f0 ની જગ્યાએ 52 માઇનસ f2 તો f2 38 ગુણ્યા h ની જગ્યાએ 20 લઈશું તો બરાબર 60 પ્લસ હવે 61માંથી 52 બાદ કરીશું તો 9 છેદમાં 61 ગુણ્યા 2 બે છંગ 12 122 માઇનસ હવે 38 પ્લસ 52 કરીશું તો 200 શૂન વધી પડી 1 માઇનસ 90 ગુણ્યા 20 બરાબર 60 પ્લસ હવે 9 ગુણ્યા 20 એટલે 180 છેદમાં 122માંથી 90 બાદ કરીશું તો 32 બરાબર 60 પ્લસ હવે 180 ભાગ્યા 32 કરીએ બત્રી પંચા 160 બત્રી ગુણ્યા 6 દુ 12 2 વધી 1 6 તરે 18 ને 19 બત્રી છંગ 192 64 બત્રી પંચા 160 5.625 આવશે 5.625 ઝેડ બરાબર 60 પ્લસ 5.625 એટલે 65.625 જો વિદ્યાર્થી મિત્રો આમાં જે બહુલકનો જે જવાબ આવે આપણો એ કઈ રેન્જમાં હોય અથવા
કેટલો મળવો જોઈએ? તો બહુલકીય વર્ગ 60 થી 80 છે, એટલે આપણો જવાબ 60 થી વધુ અને 80 થી ઓછો હોવો જોઈએ, એટલે 60 થી 80ની વચ્ચે હોવો જોઈએ, એટલે 65.625 એનો બહુલક થશે. એક્ઝામ્પલ નંબર 3, 200 કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો. માસિક ખર્ચ રૂપિયામાં 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500 અને 4500 થી 5000. આ રીતે આપણને 8 વર્ગ આપેલા છે. કુટુંબોની સંખ્યા 24, 40, 33, 28, 30, 22, 16 અને 7. તો સૌથી મહત્તમ આવૃત્તિ આપણે જોઈશું પહેલાં. તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ 40 છે, જેને આપણે F1 તરીકે ઓળખીશું, એટલે F1 બરાબર 40 થાય. બહુલકીય વર્ગ 1500 થી 2000 થાય, એટલે L બરાબર, L એટલે અધસીમા બિંદુ અથવા બહુલકીય વર્ગની અધસીમા, તો L બરાબર 1500 આવશે. પછી F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, એ 24 છે. અને F2 એટલે બહુલકીય વર્ગની પછીના વર્ગની આવૃત્તિ, એટલે એ 33 તરીકે લઈશું. અને H એટલે વર્ગ લંબાઈ, એ 1500 - 1000 એટલે 500 આવશે. તો F1 બરાબર 40, પછી L એટલે બહુલકીય વર્ગની અધસીમા, L બરાબર 1500, F0 બરાબર 24, F2 બરાબર 33 અને H બરાબર 500, Z બરાબર L પ્લસ કૌંસમાં F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 ગુણ્યા H. L બરાબર 1500 પ્લસ F1 બરાબર 40 છે, માઇનસ F0ની જગ્યાએ 24 લઈશું, છેદમાં 2F1ની જગ્યાએ 2 કૌંસમાં 40 માઇનસ 24 માઇનસ F2 બરાબર 33 છે, ગુણ્યા Hની જગ્યાએ 500 બરાબર 1500 પ્લસ 40 - 24 કરીશું તો એ 16 આવશે, છેદમાં 40 × 2 એટલે 80 માઇનસ 57, 4 × 3 = 7, 3 × 2 = 5 અને ગુણ્યા 500 બરાબર 1500 પ્લસ હવે 16 × 500 કરીશું, 16 × 5 = 80 અને પાછળ 0 0 એટલે 8000, છેદમાં 80 - 57, 80 થી 57 બાદ કરીશું, 10 માંથી 7 બાદ કરીશું તો 3, 7 માંથી 5 બાદ કરો તો 2 એટલે 23. 1500 પ્લસ 8000 છેદમાં 23 બરાબર 1500 પ્લસ હવે 8000 / 23 કરી જોઈએ, 23 × 73, 23 × 4 = 92 એટલે 23 × 73, 10 માંથી 9 બાદ કરીશું તો 1, 7 માંથી 6 બાદ કરીશું તો 1, 23 × 4 = 92, 23 × 5 = 115 થાય, 23 × 6 = 92, 10 માંથી 2 બાદ કરીશું તો 8, 10 માંથી 9 બાદ કરીશું તો 1, 0 ઉતારીશું, 23 × 6 = 6, 6 × 3 = 18, 8 + 2 = 14, 12 + 13 21 + 1 = 2, 7 + 14 = 16 24 + 4 = 2 10 માંથી 1 બાદ કરીશું તો 9, 23 × 8 = 347.82
1500 + 300 = 1847. જુઓ વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી આપણે બીજા વિડીયોમાં મેળવીશું. અસ્તુ.